નમસ્કાર મિત્રો, સિંગલ સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો, તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે, તથા તમારા WhatsApp, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડીયોની લિંકને રાખો, જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ. ચાલો મિત્રો, ચેપ્ટર 4 સમતલમાં ગતિ, એમાં છેલ્લે આપણે સદિશના સરવાળા બાદબાકી બૈજિક રીતે કેવી રીતે થાય છે, ગણતરી કરીને કેવી રીતે થાય, ના ઘણા બધા દાખલા ગણ્યા બરાબર. તો એ સદિશના સરવાળા બાદબાકી હતા. હવે સદિશનું મૂલ્ય કેવી રીતે શોધાય? મૂલ્ય એટલે કે માન બરાબર. તો જોઈએ, આપણે ઉદાહરણથી શરૂઆત કરવાની. દાખલા તરીકે કોઈ સદિશ, હવે તમને ખબર પડી ગઈ સદિશ એટલે આમ x y z સ્વરૂપે દર્શાવે, અને એવું ફરજિયાત ન હોય કે x y z ત્રણે ત્રણ યામ આપેલા જ હોય બરાબર. દાખલા તરીકે આ રીતે આપેલું છે 2 1 અને 4, આ રીતે સદિશ છે. એનું મૂલ્ય છે, તો મૂલ્યને તમને ખબર છે ખાલી a વડે દર્શાવો, અથવા તો માનાંકની અંદર a સદિશ વડે દર્શાવો. તમને એમ કે a સદિશ બરાબર આવું આપી દીધું છે, અને તમને એમ કે એનું મૂલ્ય મૂલ્ય એટલે આ રીતે થાય. તો એ શોધો તો કઈ રીતે મળે બરાબર, એકદમ સરળ. જેનું મૂલ્ય તમને શોધવાનું કીધું, જેનું પણ મૂલ્ય શોધવાનું કે એના યામ હોવા જોઈએ. એ સદિશનું મૂલ્ય કીધું એટલે તો એના યામ છે, આ છે, તો તમને ફટાફટ મૂલ્ય મળી જાય. કઈ રીતે મળે? તો ડાયરેક્ટ આ જ રીતે, એ અથવા માનાંકમાં એ સદિશ બરાબર, આના મૂલ્યનું સૂત્ર જ આવી રીતે વર્ગમૂળની અંદર એના જેટલા યામ છે એ બધા યામનો વર્ગ વત્તા બીજા યામનો વર્ગ વત્તા ત્રીજા યામનો વર્ગ. તો હવે આ વર્ગમૂળ 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16, 16 ને 4 20 ને 21, વર્ગમૂળમાં 21, આ a સદિશનું મૂલ્ય થઈ ગયું રૂટ 21. એકમ આપણને અહીંયા આપેલો હોય મીટર, કિલોગ્રામ, જે આપ્યું તો અહીંયા લખવાનું, નહીંતર લખવાનું નહીં. ટૂંકમાં વ્યાપક સ્વરૂપે યાદ આવી રીતે રાખો, વ્યાપક સ્વરૂપે મૂલ્ય કઈ રીતે શોધાય તો કે આવી રીતે શોધાય. દાખલા તરીકે કોઈ a સદિશ બરાબર આવી રીતે આપેલું છે x y અને z, તો તેથી એનું મૂલ્ય કે માનાંકમાં a સદિશ અથવા ખાલી બે માંથી કોઈ પણ એક લખો તો ચાલે બરાબર, બે લખવા જરૂરી નથી. મને ખબર તમે બધા આ લખશો હેલું પડે, હું ઈ જ લખવાનો, આ તો તમને યાદ રહે એટલા માટે આ યાદ કરાવું, ઘણી વાર આવી આપેલું. તો આનું મૂલ્ય શું થાય? તો કે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ, આવી રીતે એનું મૂલ્ય થાય. તો આ શું એનું મૂલ્ય? ચાલો બીજું શોધું. b સદિશ આપેલો હોય માઇનસ 2 0 3, અને તમે એમ કે b નું મૂલ્ય શોધો, તો કઈ રીતે શોધશો? b બરાબર ખાલી b કે માનક b 2 4, તો ડાયરેક્ટ ખબર જ છે જેનું મૂલ્ય શોધવાનું હોય એ સદિશ હોવો જોઈએ. b શોધો, b નું મૂલ્ય તો b સદિશ છે, હા છે, એટલે એના યામ હોવા જોઈએ, છે છે. તો જે પહેલો છે એનો વર્ગ એટલે માઇનસ 2 આખાનો વર્ગ, જે હોય એ આખાનો વર્ગ, x છે તો x આખાનો વર્ગ છે. આ સૂત્ર છે એના મૂલ્ય યાદ રાખવાનું છે આપણે, પ્લસ 0 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. તો શું થઈ જાય? માઇનસ 2 નો વર્ગ પ્લસ થઈ જાય 4, 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9, 9 4 13, વર્ગમૂળ માં 13. વર્ગમૂળ કાઢો તો તમે કેલ્ક્યુલેટર માં કાઢીએ તો કોઈ ફાળો છે જે આવી છે આમ ન રાખો તો પણ ચાલે. બી કમ્પ્લીટ. ચાલો હજી એક દાખલો લઈએ. દાખલા તરીકે કોઈ c સદિશ બરાબર આપેલું છે 1/2 માઇનસ 1 અને 5, તો તમને કીધું c નું મૂલ્ય શોધો. ચાલો તો જેનું મૂલ્ય શોધવું હોય એ સદિશ આપેલો છે, આપેલો છે તો મૂકી દો વર્ગમૂળની અંદર 1/2 આખાનો વર્ગ પ્લસ માઇનસ, વચ્ચે તો પ્લસ જ આવશે, પ્લસ જ આવશે ગેરંટી સાથે. હા, અહીંયા માઇનસ આવે અહીં, એ તો કારણ કે અહીંયા આવે કેમ, તો જે અહીંયા હમ હોય એ મૂકવાનું માઇનસ, એ તો માઇનસ છે, વચ્ચે તો દરેક જગ્યાએ પ્લસ જ આવશે. પ્લસ 5 નો વર્ગ, ચાલો આપી દઈએ સાથે 1/2
एक नंबर एक बे नंबर चार एक ना छे पांच चार माइनस एक नंबर એટલે પ્લસ એક જ થઈ છે માઇનસ હોય એટલે પ્લસ થઈ જાય એક નંબર એક થાય પાંચ નંબર પછી હવે તમે આનો લસાઅ લઈ લ્યો જે આવે તે જવાબ 4 એટલે 4 અને પછી 100 100 પ્લસ 4 આવશે નો ખબર પડે તો લસાઅ લ્યો 4 100 છેદમાં 4 હવે આ બીજો સાદો 100 ને 4 104 ને 105 105 ભાગ્યા 4 આ ભાગાકાર કરીને વર્ગમૂળ કાઢવું હોય તો પણ ચાલે બરાબર છે અને આપણે રાખો તો પણ ચાલે 4 નું વર્ગમૂળ નીકળી જાય ખાલી એક બગડાને આગળ લખો હોય તો પણ ચાલે એટલે આ રીતે લખી શકો 1/2 અને વર્ગમૂળમાં 100 માં રેડી કારણ કે 2 નું વર્ગમૂળ સોરી 4 નું વર્ગમૂળ 2 કમ્પ્લીટ એકદમ સહેલું મૂલી આવી તે પણ ચાલો 2 2 યામ હોય તો પણ મળી શકે નહીં મળે દાખલા તરીકે કોઈ p સદિશ બરાબર આ રીતે આપેલું છે 2 અને 3 ચાલો તો p શોધવાનો તો તમને કીધું p શોધો p એટલે માત્ર p એટલે એનું મૂલ્ય તો મૂલ્ય કઈ રીતે પડે તો p બરાબર વર્ગમૂળ ની અંદર 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ 2 આવી ગયો 2 નો વર્ગ કરવાનો વાત પૂરી થઈ ગઈ વર્ગમૂળ ની અંદર 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 એટલે થઈ ગયું વર્ગમૂળ માં 13 આવડે ચાલો હવે થોડું પોઈન્ટ પોઈન્ટ લઈ આપણે આ તો એકદમ સરળ છે ઘણી બધી પ્રેક્ટિસ થાય બરાબર જાતે હવે કરજો ખૂબ પ્રેક્ટિસ કરાવી ચાલો આવો હવે છે એ સદિશ આપેલો છે 1 2 3 બી સદિશ આપેલો છે 2 6 0 તો તમે આવો એ પ્લસ બી સદિશ શોધો પછી આવો કીધું એ સદિશ પ્લસ બી સદિશ આખાઈનો માનાંક લખેલો છે આનો અર્થ શું થાય કે જે માનાંકનો માનાંક એટલે મૂલ્ય a પ્લસ b સદિશ એ આખા એનો મૂલ્ય શોધવાનું તો જેનો મૂલ્ય શોધવું હોય એ સદિશ છે a પ્લસ b સદિશ છે નથી ખાલી a સદિશ નું મૂલ્ય નથી શોધવાનું આ બધાની જેમ a પ્લસ b આખા એનો મૂલ્ય શોધવાનું તો પહેલા a પ્લસ b સદિશ હોવો જોઈએ એટલે કે શોધવો પડશે નથી એટલે શોધવો પડશે અને અમથી અહીં શોધવાનું કીધું કે કદાચ આ શોધવાનું ન કીધું હોત તો તોય શોધવો પડે કારણ કે જેનું મૂલ્ય જોઈએ એના યામ હોવા જોઈએ એટલે કે એ સદિશ હોવો જોઈએ નથી છતાં શોધવો જ પડશે અમ તો અહીં શોધવાનું કીધું જ છે તો ચાલો શોધી નાખો હવે સરવાળો તો આવડે છે a plus b જે સદિશનો સરવાળો કરવો હોય તો એના યામ હોવા જોઈએ યામ એટલે ઘટક પ્રક્ષેપ એ હોવા જોઈએ છે ચાલો a તો 1 2 3 plus b 2 6 0 ડાયરેક્ટ આવડશે હવે x x નો સરવાળો અલ્પવિરામ y y નો સરવાળો અલ્પવિરામ z z નો સરવાળો 1 plus 2 3 2 plus 6 8 3 plus 0 3 આ મળી ગયો a plus b આનું મૂલ્ય કે આનું મૂલ્ય તમે માના a plus b આના આનું જે મૂલ્ય છે આ એને આવી રીતે ન લખાય ખબર છે ખબર છે મે કીધું તું આવી રીતે ન લખાતું સરવાળા બાદબાકી નું જે મૂલ્ય હોય એ આવી રીતે ન લખાય એને આવી રીતે જ લખાય રેડી ઓકે ચાલો તો આનું મૂલ્ય એટલે એના જે યામ હતા એ બધાયનો વર્ગ નો સરવાળો આપી દે સાદુ 3 નો વર્ગ 9 8 નો વર્ગ 88 64 વત્તા 3 નો વર્ગ 9 64 ને 9 પ્લસ 9 એટલે 18 64 વત્તા 18 એટલે 74 અને 82 બરાબર 82 આવશે હા જવાબ આવી ગયો જે આ જે જવાબ પૂરો આ જ દાખલામાં તમને એવું કીધું આ જ દાખલામાં એવું કીધું ચાલો a માઇનસ b આખાયનું મૂલ્ય શોધો તો જેનું મૂલ્ય શોધવું હોય સદિશ છે a માઇનસ b એ જ નહીં છે તો પેલા a માઇનસ b શોધવા પડે ભાઈ ચાલો તો શોધી નાખો આ જ દાખલામાં એટલે a b શોધી નાખો ચાલો a સદિશ છે જ 1 2 3 છે છે માઈનસ b સદિશ છે 2 6 0 ચાલો તો શોધો 1 માઈનસ b જો નો આવડે તો મેં તમને કીધું હે એક સ્ટેપ કરોડ માં તો આ એક કરી લો માઈનસ છે એટલે નિશાન એટલે પ્લસ છે તો માઈનસ b અલગું લા 2 આ માઈનસ એટલે નિશાન એટલે પ્લસ છે તો માઈનસ 6 3 માઈનસ આ માઇનસ એટલે સિમ્બોલ આ બધા પ્લસ છે એટલે બધા માઇનસ થઈ ગયા 3
माइनस जीरो पूर्व अभी के साथ माइनस ए माइनस चार अनेत्र ए माइनस बी ए नो मूल्य तो लाइव देखते हैं माना का ए माइनस बी चलो तो जोड़ो तो सुधे जाए वर्ग नहीं है सर माइनस एक नो वर्ग प्लस माइनस चार नो वर्ग प्लस त्रण नो वर्ग है चलो तो परिणाम को साधो माइनस एक नो वर्ग एक माइनस चार नो वर्ग प्लस सोल त्रण नो वर्ग नौ सोल ने दस छब्बीस वर्गमूल में छब्बीस जवाब आ गया एकदम आप पे तो लखवाना नहीं तर नहीं लखवाना एकदम सरल आवड़े भाई गम्मे लेनो कदाच अहीं आवो पूछो हो तो मानक में माइनस बी सदिश माइनस ए सदिश नो मूल्य शोधो तो शू करे तो बी माइनस ए शोधवा पड़े अन तुमने खबर बी माइनस ए कितना आवशे डायरेक्ट बोलो आटला आवे प्लस ए प्लस 4 ने माइनस 3 आवशे बोलो गारंटी साथ बी सदिश माइनस ए सदिश हो પછી એનું મૂલ્ય શોધવાનું તો મૂલ્ય એટલે જે જે આવશે એના વર્ગમૂળની અંદર દરેકના વર્ગનો સરવાળો જવાબ આટલો જ આવશે ગેરંટી સાથે b - a હોય કે a - b હોય એનું જે મૂલ્ય હોય એ તો સરખા જ હોય કારણ કે વર્ગ છે એટલે માઈનસ એનો વર્ગ પ્લસ થઈ જશે સમજીએ કહો કે નથી સમજી જાતે ટ્રાય કરજો જાતે હા આ જવાબ જુદા આવે a - b સદિશ એ આટલો આવે તો b - a સદિશ તમે શોધજો ને તમારે શોધવાનો એ આટલો મળશે a 4 ને માઈનસ 3 ગેરંટી સાથે આટલું મળશે અને આનું મૂલ્ય કો આનું મૂલ્ય ને આનું મૂલ્ય મૂલ્ય તો બેના સરખા જ આવશે ગેરંટી સાથે ગેરંટી સાથે તો અભીમાં બેસો બે દિશા લો આ a - b જે દિશામાં હો એના કરતા વિરુદ્ધ દિશામાં કારણ કે અહીંયા b જે માઈનસ છે એ પ્લસ a પ્લસ છે તો આ a - છે આટલો થાય કાઈ નહીં જવાબ ટૂંકમાં બે આ જે કિંમત રહી અલગ અલગ મૂલ્ય સરખા જ આવશે તમે જાતે મેળવજો ખબર પડી છે કમ્પ્લીટ તો આવડે તમને તો આ ક્યા સદિશનું મૂલ્ય કઈ રીતે શોધાય હવે જો હવે થોડું કંઈક અલગ રીત જો અલગ રીત આટલું આવડી ગયું આ બધા દાખલાની પ્રેક્ટિસ તમે જાતે કરજો આ આ સૂત્ર હતું આ એક પ્રકારનું સૂત્ર હતું મૂલ્યમાં બીજા પ્રકારનું સૂત્ર જો વ્યાપક સ્વરૂપે બીજા પ્રકારનું એ સદિશનું મૂલ્ય જાણી લીધું એ બરાબર 2 મીટર b બરાબર 3 મીટર આવું આપેલું છે અને a અને b વચ્ચેનો ખૂણો એટલે થીટા કે a અને b વચ્ચેનો ખૂણો તમને આપી દીધો એ ખૂણો છે ધારો કે 60 ડિગ્રી બરાબર તો તમને કીધું a અને b નો જે પરિણામી સદિશ પરિણામી સદિશ a અને b નો પરિણામી સદિશ એટલે a + b સદિશ a સદિશ પ્લસ b સદિશ એના પરિણામી સદિશને પરિણામી એટલે માત્ર સરવાળો થાય એવું ન હોય પણ જ્યારે કે ચોખ ન પાડ્યો એટલે આપણે સરવાળો લખી નાખવા જો રકમ બોલું રકમ બરાબર સમજો હા વેલી આ શું આપ્યું કે મૂલ્ય a નું મૂલ્ય 2 મીટર b નું મૂલ્ય 3 મીટર બંને સદિશ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી આપેલો તો તમને એવું કીધું આ બંનેનો પરિણામી સદિશ એટલે a સદિશ પ્લસ b સદિશ એટલે આપણે આ સદિશ એનું મૂલ્ય શું છે એનું મૂલ્ય એટલે માના આ શોધવાનું કીધું આવું શોધવાનું આવ્યું તો તો કઈ રીતે શોધાવ છે હવે જો જોઈ લો અહીંયા શું કરો જે સદિશ શોધવાનો હતો જેનું મૂલ્ય શોધવાનું હોય એના અહીંયા આવજો તો તમારે આ સદિશ શું કરો a + b સદિશ એનું મૂલ્ય તો a + b સદિશના અહીંયા આવજો તો હવે a સદિશ + b સદિશ એટલે આપણે a અને b સદિશ મેળવીએ ચાલો જોઈ લો a સદિશ છે a સદિશ નથી આ તો મૂલ્ય આપ્યું છે a સદિશ એ નથી b સદિશ છે b સદિશ એ નથી તો આવી રીતે નહીં પડે તો સાહેબ કઈ રીતે તો ડાયરેક્ટ સૂત્ર છે ડાયરેક્ટ જો આવું આવે ને સરવાળો a સદિશ પ્લસ b સદિશ એનો માના બરાબર r સદિશ એનો માના તો ડાયરેક્ટ સૂત્ર એ વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા प्लस 2ab cos थीटा a એટલે a નું મૂલ્ય છે b નું મૂલ્ય છે અને બે વચ્ચેનો ખૂણો અહીંયા જે ખૂણો આવે a અને b વચ્ચેનો આવે જેનું પરિણામી જોઈએ ને જેનું પરિણામ આ પરિણામી કોનું હોય a અને b નું પરિણામી તો a અને b વચ્ચેનો ખૂણો આવે ખબર પડી તો હવે આના આધારે મૂકીએ કો ચાલો a નો વર્ગ 2 નો વર્ગ 4
turnover now b નિયમ ના 2000 a એટલે 2 b એટલે 3 અને cos 60 ડિગ્રી નવ ને 4 13 થઈ જશે અથવા રાખો એમ ન અગર તમે આ બે ગણી લીધો પણ આ બે બધા આ ગુણાકારમાં ને પેલા આ કરવું પડે 2 નું 4 4 તરી 12 cos 60 cos 60 એટલે 1/2 એટલે આ 12 એટલે 12 ભાગ્યા 1/2 12 ગુણ્યા 1/2 એટલે 2 6 12 આટલા ની કિંમત એટલે 1/2 એટલે 2 લેવું જાય એમ 6 બનશે એટલે ડાયરેક્ટ મળ્યું 6 4 10 ને 9 19 વર્ગમૂળ 19 કિંમત મળી આવ્યો બે રીતે મળ્યું જો ડાયરેક્ટ યામ આપેલા હોય તો થઈ જાય અથવા તો તમને યામ શોધતા આવડે તો થઈ જાય હવે આમાં જે a અને b છે એ સદિશના મૂલ્ય છે બરાબર છે હજી એક દાખલો લે આ બીજી રીત છે બીજી રીત દાખલા તરીકે તમને આવું આવે a સદિશ 1 2 3 b સદિશ 2 3 4 तो तुमने कि आ गई परिणामी सदिश का मूल्य में परिणामी सदिश a plus b आना मूल्य और आ बे बच्चे नो खूणो तुमने धारो के हो धारो के खूणो આપી દીધેલો છે તમને ખૂણો આપ્યો જેટલો આપ્યો લખતો નથી કેમ ન લખતો એ આગળ ખબર પડી જશે અત્યારે ઉભા દેખાનો તમને આ બે વચ્ચે નો ખૂણો કેમ આપેલો તો આ દાખલો બે રીતે કઈ રીતે એક a plus b સદિશ એનું મૂલ્ય જોઈએ તો જેનું મૂલ્ય જોઈએ સદિશ હોવો જોઈએ a plus b સદિશ મળી જાય હા આ બે નો સરવાળો કરો એટલે મળી જાય રેડી એટલે એક એ રીતે થઈ જાય અને બીજી રીત a અને b અને ખૂણો આપ્યો આ ખૂણો કે a અને b વચ્ચેનો છે અને a અને b વચ્ચેનું મૂલ્ય જ શોધવાનું છે a અને b વચ્ચેનું મૂલ્ય તો તો આ સૂત્ર થી થઈ જાય a square plus b square plus 2ab cos θ હવે a એટલે શું થાય a નો મૂલ્ય સર a નું મૂલ્ય નથી તો પણ એનું મૂલ્ય મેળવતા ન આવડે આવડે ને કઈ રીતે 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ આખા નો વર્ગ સમજી શકો હું ગણતરી નહીં કરું નહીં સર b નો મૂલ્ય એટલે વર્ગમૂળ ની અંદર 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ બે રીતે થાય cos θ એટલે બે વચ્ચે નો ખૂણો તમને જે આપી દીધો એ મૂકી દેવો બરાબર તો બે રીતે જવાબ સરખા છે ખૂણો મને ખબર નથી એટલે હું નથી કહેતો બરાબર કદાચ ખોટો ખૂણો કેવો છે બે માં તમારો જવાબ અલગ એટલા માટે બરાબર એટલા માટે મેં ખૂણો લખ્યો નથી બાકી બે રીતે જવાબ સરખા જ આવે તમને જે આ બે વચ્ચેનો ખૂણો આપી દીધો હોવો જોઈએ આ ખબર પડી આ પ્લસ માટેનું સૂત્ર છે તો આવી રીતે પરિણામી એટલે સરવાળો જ સમજી લેવાનો જ્યારે નો કીધું હોય પણ તમને બંને વચ્ચેનો તફાવત કે આ દાખલો એ આમાં તમને એમ કે બંને વચ્ચેનો તફાવત એને પણ આપણે આર સદિશ વડે દર્શાવી તો a - b એનું મૂલ્ય તો એનું ડાયરેક્ટ આવી રીતે છે કોનું પરિણામી a અને b તો a નો વર્ગ પ્લસ b નો વર્ગ અહીંયા માઈનસ આવશે અહીંયા જે પ્લસ આવતા હતા એ માઈનસ આવશે 2ab cos θ cos θ જાણો અને અહીંયા જે θ હોય એ a અને b એટલે જે બે નું પરિણામી હોય એ બે વચ્ચેનો ખૂણો એટલે a અને b નું પરિણામી અથવા a અને b ની બાદબાકી કીધી છે તો એ બે વચ્ચે આ માઈનસ માં માઈનસ આયા પ્લસ તો આયા પ્લસ આ સૂત્ર યાદ રાખો આ સૂત્ર બરાબર ક્યારે આવી રીતે તમને મેળ આવશે જ્યારે બે વચ્ચેનો તમને ખૂણો આવ્યો હોય ને ખૂણો ત્યારે આ રીતે તમને લાગશે બાકી તો ખૂણો નો આવ્યો તો તો ડાયરેક્ટ આ રીતે થઈ જ જાય ખબર પડી છે ક્લિયર થઈ ગયું બધું હજી સમજો હજી એક આ દાખલો ગણી નાખો આજે રકમ લઈ લીધી તમારા હોમવર્કમાં ગણી નાખો બરાબર એમાં ખૂણો ન થાય એટલે ખૂણા લીધી થી નહીં થાય ડાયરેક્ટ આપણે જે a + b એટલે એ સદિશ મેળવીને પછી એનું વર્ગમૂળ લઈ જાય એનું મૂલ્ય મળી હવે જે આપણે આ રીતે શોધી a સદિશ 2 3 4 અને તમને એમ કીધું કે a નું મૂલ્ય શોધ તો ડાયરેક્ટ આવી જાય યામ આપેલા હોય ને યામ તો ડાયરેક્ટ વર્ગમૂળ ની અંદર તો આવું cos કે sin એવું ન આવે સમજાય છે કે નથી સમજાતું રેડી પણ આવું ક્યારે આવે તો કે જે બે સદિશ આપ્યો હોય બે સદિશ એના મૂલ્ય આપેલા હોય અને ઈ બે વચ્ચેનો ખૂણો કીધો હોય અને ઈ બે નું પરિણામી કીધું હોય ત્યારે પરિણામી જેનું મૂલ્ય શોધવાનું હોય જેનું મૂલ્ય ઈ કોનો પરિણામી છે ઈ જોવાનું આ નું મૂલ્ય શોધવું હોય તો આ એટલે શું a અને b નું પરિણામી તો a અને b વચ્ચેનો ખૂણો અહીંયા આવે આ ખાસ યાદ રાખજો કારણ કે આ દાખલામાં બહુ જરૂર પડશે આ ક્લિયર થઈ
अब यहां पे देखिए ए सदिश आवृत्ति आपके लोग से बी सदिश आवृत्ति आपके लोग से 3 6 0 तो चलो ए माइनस बी सदिश નો મૂલ્ય જે તમારે હોમવર્ક માં ગણવાનું છે પ્લસ a પ્લસ b સદિશ એનું પણ મૂલ્ય શોધવાનું છે a સદિશ માઈનસ 2b સદિશ આનું પણ મૂલ્ય શોધવાનું છે આ બધા એક એક જ માં બધી બધી વસ્તુ તમને મેળવતા આવશે સરવાળો આવશે બાદબાકી એનું મૂલ્ય શોધતા બરાબર બીજો એક ગાંઠો એટલે આ રીત લખી નાખજો બરાબર છે કામ આવશે બહુ જ કામ આવશે ખૂણા આપેલા હોય ત્યાંની વાત છે દાખલા તરીકે p બરાબર 3 મીટર 3 કિલોગ્રામ સોરી 3 મીટર રાખો અને q બરાબર 2 મીટર તો તમને કીધું ચાલો q નું મૂલ્ય શોધવાનું q નું મૂલ્ય તો આપેલું જ છે એટલે શોધવાનું નહીં બરાબર આ દાખલામાં કીધું છે ચાલો p minus 2q સદિશ આપણે શોધતા આ બાદ તમે થીટા આપી દીધું દાખલા તરીકે 60 ડિગ્રી અત્યારે તમને કિંમત ખબર હોય હવે આ શોધવું હોય તો કઈ રીતે હોય આ શોધવું હોય તો અહીંયા આ થાય પર 2q તો કાઈ નહીં કરવું આ p minus 2q સદિશ છે આ ખૂણો આવ્યો હોય તો ખૂણા વાળું સૂત્ર આ બીજું મેં તમને સમજાવી દીધું તો સૂત્ર શું આવે આવી ગયું ફરી હું અહીં p નો વર્ગ અહીં તો પ્લસ આવે 2q હે તો 2q નો વર્ગ 2q આખા અહીંયા જે હોય આખા નો વર્ગ આવે અહીંયા જે હોય આખા નો વર્ગ માઈનસ એ રહે માઈનસ આવે 2 a b હતા a એટલે તો a લખતા હોય તો a લખતા હતા p હોય તો p લખવાના પછી b એટલે આ થાય કો એટલે 2q આવે અને cos થીટા આ સમજાણો કે ન સમજાણો બોલો a હતો તો a b લખતો તો હા એમાં તો a b વાળું સૂત્ર યાદ રહે a b વાળું જ રાખો આ p ને q હોય પાછળ કે p ને q હોય અહીંયા જે હોય એ ઉપર હોય આ ક્યાં હોય આ ક્યાં કુ ખાલી b આવે તો b મૂકવાના ખબર પડી છે તો આ રીતે આ દાખલો ગણવાનો બરાબર છે e ગણજો પછી માઈનસ p સદિશ માઈનસ q સદિશ ગણજો બરાબર આમાં પણ આ દાખલો અત્યારે દેવા દેજો બરાબર એ આવશે ત્યારે હું ગણાવીશ આ દાખલો અત્યારે તમે આ ગણજો માત્ર p સદિશ માઈનસ q સદિશ બરાબર છે આ શોધવાનો છે એ ગણવું હોય તો ગણી નાખજો કઈ વાંધો નથી બરાબર છે ગણી નાખજો ચાલો માઈનસ પર p સદિશ માઈનસ 2q સદિશ આ પણ ગણી નાખજો રેડી અને p સદિશ પ્લસ q સદિશ આ પણ શોધજો કમ્પ્લીટ તો આ બધું શોધી નાખજો ખૂણો તમને મળ્યો થીટા બરાબર sin થીટા રેડી તો આ બંને રીતના દાખલા તમને આવડી જાય સરવાળા એ આવશે બાદબાકી આવશે એના મૂલ્ય પણ આવશે રેડી આ દાખલામાં હાજરી છે માત્ર એ શોધવાનું માત્ર બી શોધવાનું બરાબર આ દાખલા એટલે આ બંને દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે આ મૂલ્ય આવશે ત્યારબાદ આપણે હજી આગળ એક ખૂણો શોધતા શીખવાનું ખૂણો બરાબર દિશા એટલે કે કઈ દિશામાં સદિશ છે એ આપણે આવતા લેક્ચરમાં શીખીશું એટલે ખૂબ મજાના દાખલા છે અને એકવાર આ બધું તમને મગજમાં ફિટ થઈ જશે તો આવા જ બધા એમસીક્યુ જે રેટમાં આવતા હોય તો ફટાફટ સોલ્વ થઈ જશે બરાબર છે તો બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું